ડભોઈ શિનોર ચોકડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે. ઇસકી ટોપી ઉસકે સર કરતા અધિકારીઓના ભાગે રાહદારીઓને અકસ્માતનો શિકાર બનવું પડે છે. ગતરાત્રિના આવો જ કિસ્સો અણધારામાં આગળ ચાલતા એલપી ટ્રકમાં પાછળથી પૂર ઝડપે આવતા એલપીના ચાલકે ધડાકાભેર અથાડી દીધી હતી. એલપી ચાલકને હાથે અને પગે ઇજાઓ થવા પામી હતી. ડભોઈના સિનોર ચાર રસ્તાથી નાંદોદી ભાગોળ અને સિનોર ચોકડીથી સરિતા ક્રોસિંગ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ફોર લેન રોડ બનાવવામાં આવ્યો છે. ત્યારથી સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવી છે, પણ છાસવાળા લાઇટો બંધ થઈ જતા કે પછી તંત્ર દ્વારા પાલિકાની હદ અને માર્ગ મકાન વિભાગની હદમાં આવતી હોવાની ઇસકી ટોપી ઉસકે સર કરતા અધિકારીઓ અને કર્મચારીઓ લાઇટ બિલ કોણ ભરે તેમ કહી સ્ટ્રીટ લાઇટો બંધ કરી દે છે, જેનો ભોગ ડભોઈ નગરના પ્રજાઓને અને રાહદારીઓ બની રહ્યા છે. અવારનવાર શિનોરી ચાર રસ્તા ઉપર અંધારાના કારણે રાત્રિ સમયે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. ગત રાત્રિના શિનોર ચોકડી નજીક આગળ ચાલતી એલપી ટ્રકમાં પાછળથી આવતા એલપી ચાલકે ધડાકાભેર ટ્રક અથાડી દેતા એલપી ચાલકને ગંભીર ઇજાઓ થવા પામી હતી. એલપીનો આગળનો ભાગનો કચ્છર નીકળી જવા પામ્યો હતો. અવારનવાર થતા અકસ્માતો અટકાવવા માટે રોડ ઉપર સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા ભારે માંગ ઉઠવા પામી છે. અમદાવાદ સે આ જા રહા થા ઉડીસા કે લીએ ડભોરી ક્ષેત્ર મે મેરા એક્સિડેન્ટ હો ગયા. આગે વાલી ગાડી અચાનક બ્રેક મારી, મેરા બ્રેક લગા નહીં ઓર ગાડી જાકે ઉસકી ગાડી મે પૂરા લગ ગઈ. કહાં જા રહે થે? અમદાવાદ સે જા રહા થા ઉડીસા. ક્યા નામ હૈ? અજય પ્રજાપતિ. ક્યા કોણ શિક્ષિત? હિતેશ જોશીનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ડભોઈ.